હવે આગળ વાત કરીએ તો જામનગરની, જામનગર ખાતે પ્રાથમિક શિક્ષણ સમિતિની હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જામનગર મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી પાંખ કાર્યરત થયાના 13 મહિના પછી આખરે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળેલી સૌપ્રથમ બેઠકમાં પક્ષની ગાઈડલાઈન અનુસાર ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી કરવામાં આવી હતી. ચેરમેન પદ માટે વોર્ડ નંબર 13ના લોકપ્રિય પૂર્વ નગરસેવક એડવોકેટ મનીષભાઈ કનખરા અને વાઇસ ચેરમેન તરીકે વોર્ડ નંબર 2ના અગ્રણી પ્રજ્ઞાબા સોઢાની વરણી કરવામાં આવી હતી. સમિતિમાં કુલ 15 સભ્યોમાંથી વિપક્ષના માત્ર એક જ સભ્ય હોવાથી ભાજપના ઉમેદવારો બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા હતા. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં જામનગર શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે ચેરમેન તરીકે મનીષ કનખરા અને રમેશભાઈ કંસારાએ દરખાસ્ત મૂકેલ અને નારાયણભાઈ મકવાણા દ્વારા આ દરખાસ્તને ટેકો આપવામાં આવેલ તથા વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞાબા ચંદુબા સોઢા માટે પુરુષોત્તમભાઈ કકનાણી દ્વારા દરખાસ્ત મૂકવામાં આવેલ અને મનીષાબેન બાબરિયા દ્વારા દરખાસ્તને ટેકો આપવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડૉક્ટર વિમલભાઈ કકથરા, પૂર્વ કૃષિમંત્રી આરસી ફળદુ, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ પાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે કમિટી ચેરમેન મનીષ કટારિયા, ડે મેયર તપન પરમાર, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, વોર્ડ સમિતિના હોદ્દેદારો, પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ આ નિમણૂકને આવકારેલ છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિક પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ 15 સભ્યોના નામ ગેજેટમાં પ્રસિદ્ધ થયા બાદ સમિતિના ચેરમેન તરીકે એડવોકેટ મનીષભાઈ કનખરા અને વાઇસ ચેરમેન તરીકે વોર્ડ નંબર 2ના મહિલા અગ્રણી પ્રજ્ઞાબા સોઢાનું નામ નિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું જાહેર કર્યું હતું. આજે થયેલી ચૂંટણીની ઔપચારિક પ્રક્રિયા બાદ રાજકીય વધુ એક અહેવાલને સત્યની મહોર લાગી છે. મનીષભાઈ કનખરા 3 ટર્મ વોર્ડ નંબર 13ના કોર્પોરેટર તરીકે કાર્યરત હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના નવા કેટલાક નિયમના કારણે મનીષ કનખરાને ટિકિટ મળી ન હતી. જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકમાં જે 3 મહત્ત્વના વોર્ડ ભાજપની વોટ બેંકમાં ગણાય છે તેમાં વોર્ડ નંબર 13નો પણ સમાવેશ થાય છે. મનીષભાઈની ટિકિટ કપાતા તેઓને શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાનો નિર્ણય પાર્ટીએ કર્યો હતો. જ્યારે વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલા પ્રજ્ઞાબા સોઢા ગત મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 2ના દાવેદાર હતા, પરંતુ તેઓને પણ ટિકિટ આપી ન શકાતા તેઓને શિક્ષણ સમિતિમાં લઈને વાઇસ ચેરમેન પદ આપવામાં આવ્યું છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5204.